नमस्कार, S9 न्यूज में आप दर्शक मित्रों हार्दिक स्वागत है। समाचार शुरू करता पहला एक नजर करीशु हेडलाइंस पर। नारायण साई ने जूनी आगोतरा अरजी वकीले पाछी खेची लीधी। नारायण साई ना वकीले जूनी आगोतरा अरजी खेची नवी आगोतरा अरजी करी। छेला 18 दिवस थी भागता फरता नारायण साई ने शोधवामा पोलीसे लाखो खर्चिया। छेला 45 दिवस थी बंद कोजवे वाहन व्यवहार माटे खुल्लो मुकायो। અને દિલ્હી ગેટ ખાતે ફ્લાયઓવર બ્રિજને નડતરરૂપ પાણીની લાઇન ખસેડાઈ। સેન્ટ્રલ ઝોન સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી કાપ દૂર થયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। બળાત્કાર કેસમાં મુખ્ય આરોપી નારાયણ સાઈની આગોતરાની જામીન અરજી પાછી ખેંચવા તેમના વકીલ દ્વારા કરાયેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી। જહાંગીરપુરા પોલીસ ચોપડે નોંધાયેલ બળાત્કારના ગુનામાં મુખ્ય આરોપી નારાયણ સાંઈએ પોલીસ ધરપકડથી બચવા માટે વકીલ કલ્પેશ દેસાઈ મારફતે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। જે અરજી પર હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે બુધવારે નારાયણ સાંઈના આગોતરા જામીન મેળવવાની અરજી પાછી ખેંચવા માટે વધુ એક અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને જે અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી અને તેમાં નારાયણ સાંઈના વકીલની નવી આગોતરા જામીન અરજીની શરતે જૂની અરજી પાછી ખેંચી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી। બળાત્કાર કેસમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈની જૂની આગોતરા જામીન અરજી ખેંચી લીધા બાદ નારાયણ સાંઈના વકીલ કલ્પેશ દેસાઈ નવી અરજી કોર્ટમાં રજૂ કરી તે અરજીની સુનાવણી સંભવત આગામી 25મી હાથ ધરાશે। બળાત્કાર કેસમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈની જૂની આગોતરા અરજી પાછી ખેંચી લીધા બાદ નારાયણ સાંઈના વકીલ કલ્પેશ દેસાઈએ બુધવારે સાંજે જ કોર્ટમાં નારાયણ સાંઈની નવી આગોતરા જામીન અરજી રજૂ કરી હતી જે અંગે આવનાર 25મીએ સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ લાગી રહ્યું છે। વધુમાં જૂની આગોતરા અરજીમાં નારાયણ સાંઈની પાસપોર્ટ અને દસ્તાવેજી સહીઓ મેચ ન થતા તે અરજી વકીલે પરત ખેંચી હોવાનું જાણવા મળ્યું છે। યૌન શોષણમાં ફસાયેલા નારાયણ સાંઈને છેલ્લા 18 દિવસથી પોલીસ શોધી રહી છે પણ તેને શોધવામાં જેટલો ખર્ચ થઈ રહ્યો છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે અને માત્ર એક આરોપીને શોધવા માટે અત્યાર સુધી સુરત પોલીસના અંદાજિત 18 લાખ ખંખેરાઈ ગયા છે છતાં આજ દિન સુધી નારાયણ સાંઈ હાથ લાગ્યો નથી। નારાયણ સાંઈને શોધવા માટે સુરત પોલીસ 5 અલગ અલગ રાજ્યોમાં ખાનગી તથા સરકારી વાહનો લઈને ફરી રહી છે જેમાંથી કેટલાક ખર્ચ સરકારી ચોપડે દર્શાવાયો છે તો કેટલાક રૂપિયા પોલીસ કર્મચારીઓને જાતે જ ભોગવવો પડ્યો છે। જોકે નોંધનીય છે કે આ આરોપીને પકડવા માટે સુરત પોલીસે જેટલી કુસ્તી કરી છે તેટલી મહેનત ભૂતકાળમાં કોઈ આરોપીને પકડવા માટે સુરત પોલીસે કરી નથી। મંગળવારે અમદાવાદ ખાતેના સ્વામિનારાયણ સંપ્રદાયના બે સાધુઓએ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડાપ્રમુખ સ્વામી મહારાજ સામે ગંભીર આક્ષેપો સાથેની એક અરજી પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી અને પ્રમુખ સ્વામી વિરુદ્ધની અરજી PI ND સોલંકીએ સ્વીકારી હતી જેમની મોડી સાંજે અમદાવાદ પોલીસ કમિશનરે સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરી હતી અને પ્રમુખ સ્વામી સામે ગંભીર આક્ષેપો બાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચકચાર મચી જવા પામી હતી। મંગળવારે મોડી રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સાધુઓ પર આક્ષેપ સાથેની અરજી અમદાવાદના માધુપુરા પોલીસ મથકમાં નોંધાવી હતી પણ પોલીસે તે સ્વીકારી ન હતી અને તેથી સાધુ પ્રિયદર્શનદાસ અને રાકેશ હરીશકુમાર ભાવસારે તેમના એડવોકેટની મદદથી પોલીસ કંટ્રોલ રૂમમાં અરજી કરી હતી। જ્યારે આક્ષેપો સામે બાપ સંસ્થાએ ખુલાસો કરતા કહ્યું હતું કે બંને સાધકોએ જે આક્ષેપો કર્યા છે તે દુઃખદ છે અને 60 વર્ષથી અમે પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં છે તેમના પર કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે અને કોઈ ગેરમાર્ગે દોરાય નહીં અને શાંતિ જળવાઈ રહે તેવી હરિભક્તોને અપીલ કરી હતી। રિંગ રોડ ઋષભ પેટ્રોલ પંપ પાસે આવેલ તુલસી માર્કેટના ભોયતળીએ આવેલ ફોટો સ્ટુડિયોમાં મોડલિંગ માટે યુવતીને બોલાવી તેણીને ફોટા બતાવવાનું કહી છેડતી કરતા યુવતીએ તેનો વિરોધ કરતા ફોટો સ્ટુડિયોના માલિકે બીભત્સ ગાળો આપી જાતિ અંગે એલફેલ ગાળો આપી હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાવવા પામી છે। રિંગ રોડ ઋષભ પેટ્રોલ પંપ પાસે આવેલ તુલસી માર્કેટના ભોયતળીએ આવેલ ફોટો સ્ટુડિયોના માલિક ભાવિન સાવલિયા ઉર્ફે રાજ દેસાઈએ મોડલિંગ માટે એક દલિત યુવતીને બોલાવી તેણીના ફોટા બતાવવાના બહાને યુવતીની છેડતી કરી હતી જેથી યુવતીએ તેનો વિરોધ કરતા ભાવિને યુવતીને ધમકાવી જાતિ વિષયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ડઘાયેલી યુવતીએ સલાબતપુરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે। ભટાર આઝાદનગર રોડ ખાતે આવેલ નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલ કારખાનામાંથી અજાણ્યા રીઢાઓ કોમ્પ્યુટર સેટની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે।
भटार रोड खाते आवेल दीनबंधु सोसायटी खाते रहता मनीष अरोराए खरोदरा पुलिस मथके नोंधावेली फरियाद में जणाव्युं हतुं के तेमना आजादनगर रोड खाते आवेल नवसर्जन इंडस्ट्रियल सोसायटीना कारखानामां रात्रिना समय अजाण्याए त्राटकी दरवाजानो ऊपर लगाड़ेल एडजस्ट फेनने तोड़ी बाकोरामांथी कारखानामां प्रवेशी कारखानामां मूकेल 18,000 ની કિંમતનો કમ્પ્યુટર સેટ ચોરી કરી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લિપ્સ કેર નામની બનાવટી પ્રોડક્ટ બનાવી વેચનાર બે દુકાનદારની સામે કંપનીએ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા એક વર્ષથી મોટા મંદિર હોળી ચકલા ઠાકોર દ્વાર કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડના ફ્લોરમાં આવેલ મનીષ જ્વેલર્સની દુકાનના માલિક દિનેશ ઠક્કર અને પાર્લે પોઈન્ટની બલહાર કોમ્પ્લેક્સની ઈશ્વર સ્ટોર્સના માલિક હર્ષ પટેલ વિરુદ્ધ મુંબઈના લિપ્સ કેર નામની કંપનીના કર્મી સંતોષ દ્વિવેદીએ ફરિયાદ નોંધાવી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળીના સમયે સુરતથી વતન જતા રત્નકલાકારો માટે એસટીની બસો ફાળવવામાં ડાયમંડ એસોસિએશન દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરતમાં રોજગાર માટે આવેલા રત્નકલાકારો દિવાળીના સમયે વતન જતા હોય છે અને તેઓ પાસેથી ખાનગી લક્ઝરી બસવાળો ઉઘાડી લૂંટ ચલાવે છે, ત્યારે રત્નકલાકારો માટે ડાયમંડ એસોસિએશન દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ એસટી નિગમને રજૂઆત કરી દિવાળી ટાણે રત્નકલાકારો માટે વધારાની એસટી બસો સૌરાષ્ટ્ર તરફ દોડાવવાની માંગ કરી હતી. અને આ વખતે પણ ગ્રુપ પ્રમાણે બુકિંગ થશે તો જે તે વિસ્તારમાંથી એસટી દ્વારા મુસાફરોને લેવાશે તેમ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવાયું હતું. સૌરાષ્ટ્રની અંદર દિવાળીના સમયે લાખોની સંખ્યામાં રત્નકલાકાર મિત્રો પોતાના માદરે વતન જતા હોય છે. દિવાળીના ટૂંક સમયની અંદર જ્યારે લાખો રત્નકલાકારો સૌરાષ્ટ્રની અંદર નીકળતા હોય છે ત્યારે એસટી પ્રાઇવેટ એસટી દ્વારા આ લોકોની અંદર આગળથી બેફામ રીતે ભાડાઓ લેવામાં આવતા હોય છે અને આર્થિક રીતે આ રત્નકલાકાર મિત્રોને ઘણું જ નુકસાન વેઠવાનું આવતું હોય છે. આના અનુસંધાને એસટી નિગમને અમે રિક્વેસ્ટ કરી કે તમે વધારેમાં વધારે પ્રાઇવેટ બસોની સામે એસટી નિગમ પણ એક સ્પેશિયલ સુવિધા ઊભી કરે અને રત્નકલાકાર મિત્રોને સસ્તામાં સસ્તા દરે અને સારી સુવિધા સાથે એમના માદરે વતન લઈ જવા માટે પ્રયત્નશીલ થાય. આના અનુસંધાને આજે મિટિંગ મળી હતી અને એની અંદર એસટી નિગમમાંથી પધારેલા અધિકારીઓએ અમને ચોક્કસ ખાતરી આપી છે કે અમે વધારેમાં વધારે 70-80 બસો એક્સ્ટ્રા જે રૂટિંગ બસો તો એ તો ચાલવાની છે, પણ વધારેની બસો પણ અમે દોડાવશું. અને જો કોઈ ફેક્ટરી અથવા કોઈ મંડળ અથવા કોઈ સોસાયટી એકસાથે બુકિંગ કરાવશે તો એમની સોસાયટીના નાકે ફેક્ટરીના ગેટની ઉપર અમારી બસ ત્યાં જશે અને આ રત્નકલાકાર મિત્રોને જે તે વિસ્તારની અંદર જવાનું છે ત્યાં અમે એમને પહોંચાડશું. આ દરેક બાબતોની ચર્ચા વિચારણાની અંદર આજે દરેક ફેક્ટરીના પીઆરઓ જે મોટી મોટી ફેક્ટરીઓ છે કે જેની અંદર 60% જેટલું વર્કરનું કન્ઝપ્શન છે આ તમામે અમને ખાતરી આપી છે કે અમે આ રત્નકલાકારો મિત્રો માટે અમે ચોક્કસ આ બસની પ્રાઇવેટ બસો માટે કરતાં એની મુક્તિ પ્રાઇવેટ બસોમાં જે ભાવ વધારો લેવામાં આવે છે એમાંથી અમને મુક્તિ મળે તેની માટે અમે પ્રયત્ન કરશું. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઉધના પોલીસ મથકની હદમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર બે રીઠાઓને ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઉધના દરવાજા પાસેથી બે રીઠા મોબાઈલ ચોર બબલુ નરેશ ગુપ્તા અને મંગલ ઉર્ફે રાહુલ કુશવાહને ઝડપી પાડ્યા હતા અને બંને રીઢાઓની તપાસ કરતા તેઓ પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે અંગે પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા રીઢાઓએ મોબાઈલ ફોન ઉધના પોલીસ મથકની હદમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંને રીઢાઓનો કબજો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે લીંબાયત નીલગીરી સર્કલ પાસેથી રીઢા અછોડા તોડને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની સોનાની ચેઇન કબજે કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે લીંબાયત નીલગીરી સર્કલ પાસેથી એક રીઢા અછોડા તોડ દિનેશ ઉર્ફે રાજુ માંગરૂડીને ઝડપી પાડ્યો હતો અને તેની તપાસ કરતા તેની પાસેથી એક સોનાની 35,000 કિંમતની ચેઇન મળી આવી હતી. જે અંગે પોલીસે તેની વધુ પૂછપરછ કરતા રીઢાએ 18 પોલીસ મથકની હદમાંથી સોનાની ચેઇનની ચીલ ઝડપ કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રીઢાનો કબજો 18 પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. કતારગામ પોલીસે કતારગામ દરવાજા પાસેથી ચોરીની ઓટો રિક્ષા સાથે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. કતારગામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે કતારગામ દરવાજા પાસેથી ઓટો રિક્ષા લઈ પસાર થતા રીઢા રાકેશ ઉર્ફે કપુ રાઠોડને આતર્યો હતો અને રિક્ષા અંગે પૂછતા રીઢાએ રિક્ષા ચોરીની હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે રીઢા રાકેશની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોન દ્વારા ઈડબ્લ્યુએસ ક્વાર્ટર્સના માલિક હપ્તાની રકમ ન ભરનાર આવાસ સીલ કરવાની સાથે એક જ દિવસમાં રૂપિયા 3 લાખની વસૂલાત કરી હતી.
सूरत महानगरपालिका द्वारा शहर में झूंपड़पट्टी दूर कर झूंपड़ावासियों ने विविध विस्तारों में बनावायेला ईडब्ल्यूएस आवासों में स्थानांतर कराया था। साथ मासिक हप्ता की रकम भरवानी पण सूरत महानगरपालिका द्वारा जाहरात कराई थी। जो कि केटलाक आवास धारकों द्वारा मासिक हप्ता की रकम भराती नहती, त्यारे वराछा जोन द्वारा आवास धारकों सामे लाल आंख करी बुधवार ना रोज मासिक हप्ता की रकम न भरनार आवास सील करवानी कामगिरी हाथ धराई थी। अने सूरत महानगरपालिका द्वारा आवास सील करवानी कामगिरी हाथ धराता आवास धारकों दौड़ता थई गया था। अने साथे एक दिवस में आवास धारकों रूपया 3 लाख जेटली मातबार रकम पण सूरत महानगरपालिका की वराछा जोन में भरी दीधी थी। भारत सरकार ना युवा कार्यक्रम अने खेल मंत्रालय द्वारा नेहरू युवा केन्द्र सूरत में आस्था युवा मंडल ना सहयोग थी स्वरोजगार मेळवी पगभर थवा इच्छती 20 बहनों ने ब्यूटी पार्लर नी तालीम आपवामां आवी हती। भारत सरकार ना युवा कार्यक्रम अने खेल मंत्रालय द्वारा नेहरू युवा केन्द्र सूरते आस्था युवा मंडल ना सहयोग थी स्वरोजगार मेळवी पगभर थई सके ते हेतुसर 20 बहनों ने इंस्ट्रक्टर અરુણાબેનની દેખરેખ હેઠળ બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવી હતી અને તાલીમાર્થી બહેનોએ બ્યુટી પાર્લર સાથે મહેંદી મૂકવાનું પણ શીખવવામાં આવ્યું હતું। નહેરુ યુવા કેન્દ્ર તો લગભગ 1972થી ચાલે છે અને આપણા સુરતની અંદર પણ 89થી સ્ટાર્ટ છે, પણ આ કાર્યક્રમ અમે બહેનોની સ્વરોજગારી હેતુસર અત્યારે 15 તારીખથી શરૂ કર્યો છે। અહીંયા તો ફક્ત અમે બ્યુટી પાર્લર અને મહેંદી તાલીમ વર્ગ રાખેલો છે, પણ અન્ય પણ અમારા ટ્રેડ છે કે જે બહેનો સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે। ઇમિટેશન જ્વેલરી છે, બંબુ મેકિંગ છે, એવી ઇવેન્ટ મેનેજમેન્ટ છે, જેવા તાલીમ વર્ગો અમે શરૂ કરીએ છીએ। દર વર્ષે અલગ અલગ ટ્રેડ આવે છે, આ જગ્યાએ તો અત્યારે શરૂ કર્યો છે, પણ ટ્રેડ અલગ અલગ આવે છે। સુરત આવકવેરા વિભાગની રેન્જ 2 દ્વારા એજી ગ્રુપ પર સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી અને આ સર્વે સતત બીજા દિવસે એટલે કે ગુરુવારે પણ યથાવત રહ્યો હતો અને અધિકારીઓએ સ્થળ પરથી થોકબંધ દસ્તાવેજો પણ જપ્ત કર્યા હોય મોટા પાયે કાળું નાણું બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે। આવકવેરા વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે મોડી સાંજે સુરત આવકવેરા વિભાગની રેન્જ 2 દ્વારા એજી ગ્રુપ પર સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી અને સર્વે બુધવારે બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો, જ્યારે આવકવેરા વિભાગના અધિકારીઓએ એજી ગ્રુપના થોકબંધ દસ્તાવેજો જપ્ત કર્યા હોય આવનાર દિવસોમાં મોટા પાયે કાળું નાણું બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગત 6 જૂનથી સમય કરતાં પહેલાં ચોમાસાની શરૂઆત થઈ હતી। 4 મહિના સુધી સતત વરસાદ બાદ હવે ચોમાસાની વિધિવત વિદાય થઈ છે અને શિયાળાની શરૂઆત થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સવારે શહેરનું અધિકતમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું અને ન્યૂનતમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 56% હતું। જો કે વહેલી સવારે ધુમ્મસવાળું વાતાવરણ રહ્યા બાદ બપોર બાદ આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। સિંગણપોર વેડ રોડને જોડતો વિયરકમ કોઝવે 6 મીટરથી ભયજનક સપાટી કરતાં નીચી સપાટીએ જતા આજે સવારે 11:30 કલાકથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે, જેને પગલે રાંદેરથી સિંગણપોર તરફ જતા લોકોને ટ્રાફિકમાં રાહત થઈ છે અને આ સાથે સાથે મુગલીસરા વરિયાળી બજાર અને ચોક બજારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું મહદ અંશે નિરાકરણ થયું છે। ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ઉપરવાસમાં થયેલા જોરદાર વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીનો આવરો આવતા ડેમમાંથી પાણી છોડાયું હતું, જેને પગલે કોઝવે ઓવરફ્લો થતાં તેને વાહનોની આવાગમન માટે બંધ કરાયો હતો। લિંબાયતમાં મહાપ્રભુનગરમાં રાત્રિ દરમિયાન ત્રાટકેલા ચોરોએ એક મકાનને નિશાન બનાવી 10,000 રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી કરી હોવાનો બનાવ લિંબાયત પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। ચોરીના બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર લિંબાયત સ્થિત મહાપ્રભુનગર સર્વે નંબર 3 પ્લોટ નંબર 28માં લોટન ડોંગલ પાટીલના મકાનમાં રહેતા મધુકરભાઈ ગોરખભાઈ પાટીલની પત્નીનું 5,000 રૂપિયાની કિંમતનું મંગળસૂત્ર તથા સોનાના પેન્ડલવાળો 5,000ની કિંમતનો કાળા દોરામાં પરોવાયેલો હારની ચોરીસમો ચોરી કરી ભાગી છૂટ્યા હતા। ચોરી અંગે અજાણ્યા ચોરીસમો વિરુદ્ધ મધુકરભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। 4,800 રૂપિયાની કિંમતના 10 મોબાઈલ ફોન સાથે કાપોદ્રા પોલીસે મોબાઈલ ફોન ચોર આસિફ ઉર્ફે માંજરો યુસુફ પટેલને મરઘા કેન્દ્ર પાસેથી ઝડપી પાડ્યો હોવાની માહિતી સાંપડી છે। કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મળેલા બાતમીને આધારે પોલીસે કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસેથી આસિફ ઉર્ફે માંજરો યુસુફ પટેલ નામના મોબાઈલ ફોન ચોરને ચોરીના 10 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો। મોબાઈલ ચોર આસિફ ઉર્ફે માંજરો અમરોલી આવાસમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે।
ગતરોજ સવારે 9 કલાકથી દિલ્હી ગેટ જંકશન પર ફ્લાયઓવર બ્રિજ માટે નડતરરૂપ 35 વર્ષ જૂની પાણીની પાઇપલાઇનનું શિફ્ટિંગ કામ શરૂ થયું હતું. પાઇપલાઇન શિફ્ટિંગની કામગીરી આજે પૂર્ણ થઈ હોવાનું મનપાના હાઇડ્રોલિક વિભાગના વડા અને કાર્યપાલક ઇજનેર એનજી પારેખે જણાવ્યું હતું, જેથી હવે પાણી કાપ હટાવી લેવાયો છે. સેન્ટ્રલ ઝોનમાં ઉત્તર વિભાગમાં આજ સાંજથી અને વરાછામાં આજ બપોરથી પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે. ગત રોજ અડધા શહેરમાં પીવાનું પાણી નહીં મળતા લોકોને હાલાકી પડી હતી. દિલ્હી ગેટ ફ્લાયઓવર બ્રિજ માટે સેન્ટ્રલ ઝોનમાં અને ખટોદરા જળ વિસ્તાર મથક સુધી જતી પાણીની મુખ્ય લાઇન અડચણરૂપ બની હતી, જેના શિફ્ટિંગની કામગીરી માટે પાણી કાપ મુકાયો હતો. શહેરના નવાગામ વિસ્તારમાં સ્થિત શ્રીનાથજી સોસાયટીમાં રહેતા રામુભાઈ સિંહની 44 વર્ષીય પત્ની ઇન્દુબેને ગત રાત્રે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમનું નવીસિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઇન્દુબેનને ગંભીર હાલતમાં સારવાર અર્થે તેમનો પુત્ર નિલેશ નવીસિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. ઇન્દુબેનના આપઘાત પાછળના કારણોની તપાસ ડિંડોલી પોલીસ કરી રહી છે. રિંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટના મુખ્ય ગેટ પાસેથી ₹1,46,549 કિંમતની 355 સાડીના 4 પાર્સલોની ચોરીનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર સહારા દરવાજા સ્થિત રાજીવનગરના મકાન નંબર 349માં રહેતા વિનોદકુમાર રામ સહાય મિશ્રા દ્વારા મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના મેઇન ગેટ પાસે ગત તારીખ 14 ઓક્ટોબરના રોજ સાડીના 76 પાર્સલો મુકાયા હતા, જેમાંથી 1,76,549 રૂપિયાની કિંમતની 355 સાડીના 4 પાર્સલોની ચોરી સમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની ફરિયાદ વિનોદકુમાર મિશ્રાએ સલાબતપુરા પોલીસ મથકમાં ગત રોજ સાંજે નોંધાવી હતી. બનાવની સલાબતપુરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરડી ચૌહાણ તપાસ હાથ ધરી રહ્યા છે. ચીનના સેન્જેન કસ્ટમ ઓથોરિટીના 400 અધિકારીઓના કાફલાઓએ 18 ટીમો બનાવી સેન્જેન ડાયમંડ જ્વેલરી માર્કેટમાં આવેલી ઓફિસોને ઘેરી લઈ પોલીસ ડાયમંડની દાણચોરીના ગુનામાં ભારત અને હોંગકોંગની ડાયમંડ કંપનીઓના 19 જેટલા હીરા વેપારીઓની ધરપકડ કરી હતી. ચીનના સેન્જેન કસ્ટમ ઓથોરિટીના 400 અધિકારીઓના કાફલાએ 18 ટીમો બનાવી સેન્જેન ડાયમંડ જ્વેલરી માર્કેટની ઓફિસોને ઘેરી લઈ સુરત, મુંબઈ તથા હોંગકોંગની હીરાની પેઢીના 19ને ઉચકી લીધા હતા. ગત તારીખ 17 સપ્ટેમ્બરના કૌભાંડ પકડાયા બાદ તપાસ ચાલી રહી છે. ચીનના કસ્ટમ અધિકારીઓએ ભારતના હોંગકોંગના વેપારીઓને પાસપોર્ટ લઈ નજરકેદ કરી લીધા હતા. તેમાંથી 13 પૈકી 3 ભારતીય કંપની, જેમાં 1 સુરત તથા 2 મુંબઈની, કોણ પકડાયા તેના નામોની ભારે શોધખોળ ચાલી રહી છે. હોંગકોંગથી કસ્ટમ ડ્યુટી ફ્રી મેળવી કૌભાંડ કરાતું હોવાની ચર્ચા પણ ઉઠી છે. છેલ્લા 520 વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબુ ચોમાસુ અને તેને કારણે વિકાસના કામો પર પડેલી મોટી અસર છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે વિક્રમજનક રીતે ₹1,500 કરોડથી 1,600 કરોડના વિકાસના કામો કરવામાં આવે તેવી સંભાવના છે. સુરત મહાનગરપાલિકાનો કેપિટલ ખર્ચ આંક સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હશે. વિશ્વભરમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં 4થો ક્રમ ધરાવતા સુરત શહેરની વિકાસયાત્રા વણથંભી આગળ વધી રહી છે. દર વર્ષે સુરત મહાનગરપાલિકા વિકાસના કામોનો ખર્ચ વધી રહ્યો છે, તેમાં પણ છેલ્લા 2 વર્ષથી બજેટ તૈયાર કરવાની સાથે જ તેના વિકાસના કામોનો અંદાજ પણ તૈયાર કરી દેવાને કારણે સુરત મહાનગરપાલિકાનો કેપિટલ ખર્ચ આંકે 1,000 કરોડને પર વંટોળી ગયો છે. ગત વર્ષે ₹1,200 કરોડનો કેપિટલ ખર્ચ થયો હતો. આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા બજેટની સમાંતર અંદાજો તૈયાર કરી દેવામાં આવ્યા હતા. આનું પરિણામ એ આવ્યું હતું કે જૂન માસના પ્રથમ સપ્તાહથી માસના 3જા સપ્તાહ સુધી ચાલવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના વિકાસના કામોનો આંક ઊંચો જવા પામ્યો છે. હાલમાં મનપાનો કેપિટલ ખર્ચ 500 કરોડની ઉપર પહોંચી ગયો છે અને દિવાળી પહેલા જ આ આંક ₹575 કરોડ થઈ જવાની સંભાવના છે. આટલું જ નહીં, વિકાસની આ યાત્રાને જોતા સુરત મહાનગરપાલિકાનો કેપિટલ ખર્ચ આ વર્ષે અગાઉના 1,200 કરોડને પર વંટોળી જઈ વિક્રમજનક રીતે ₹1,500 કરોડથી 1,600 કરોડ થવાની સંભાવના છે. સમાચારને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. નારાયણ સાંઈની જૂની આગોતરા અરજી વકીલે પાછી ખેંચી લીધી. નારાયણ સાંઈના વકીલે જૂની આગોતરા અરજી ખેંચી નવી આગોતરા અરજી કરી. છેલ્લા 18 દિવસથી ભાગતા ફરતા નારાયણ સાંઈને શોધવામાં પોલીસે લાખો ખર્ચ્યા. છેલ્લા 45 દિવસથી બંધ કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો. અને દિલ્હી ગેટ ખાતે ફ્લાયઓવર બ્રિજને નડતરરૂપ પાણીની લાઇન ખસેડાઈ. સેન્ટ્રલ ઝોન સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી કાપ દૂર થયું.
तो हाल बस आटलू ज फरी मळीशुं नवा समाचारो साथे, त्यां सुधी जोता रहो S9 न्यूज। नमस्कार।